કલોલ તાલુકા મથકે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચાર માટે કલોલના સિટી મોલ ખાતે આયોજિત જનસભામાં ઉપસ્થિત જિલ્લાના અગ્રણી નેતાઓ અને વિસ્તાર જનમેદની સમક્ષ સ્ટાર પ્રચારક સ્મૃતિ ઈરાનીનું સ્વાગત રાજવાડી સાફો પહેરાવી શહેર પ્રમુખ જે કે પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સભાને સંબોધન કરતા બીજેપીના સ્ટાર પ્રચારક અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ભ્રષ્ટાચાર, રોડ રસ્તા, શૌચાલય, રોજગારી, દેશની એકતા, કોરોનાની મહામારી બાદ સહિતની કેન્દ્ર સરકારના સરાહનીય યોજનાઓના અમલીકરણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યોગદાનનું મહત્વ અંગે અવગત કરાવ્યા હતા. નેહરુ ગાંધી પરિવાર તરફથી દેશ અને ગુજરાત રાજ્યની અવગણનાની વાત કરી પૂર્વ સરકારની અને કોંગ્રેસ પર પરિવારવાદ, ભ્રષ્ટાચાર અને વિભાજન કરતી નીતિઓથી દેશની પ્રજાને અવગત કરાવીને આકરા પ્રહાર કર્યા હતા. ભારત માતા કી વંદે માતરમ. આજ રોજ વિશ્વની સૌથી મોટી એવી પાર્ટી જે ભારતીય જનતા પાર્ટી છે અને મને વોર્ડ નંબર 7 કલોલ નગરપાલિકામાંથી ઉમેદવારી કરવાનું આવેદન આપ્યું છે. હું એના માટે, મારા કાર્ય માટે, મારા વોર્ડ માટે, મારા ગામ માટે સતત રાત દિવસ હું એના માટે મારી સેવા આપીશ અને મને પૂર્ણ વિશ્વાસ છે કે મારા કલોલ ગામમાં 44 સીટમાં અમે ખૂબ બહુમતીથી જીતવાના છીએ અને અમે ભવ્ય વિજય નરેન્દ્રભાઈ મોદીને અર્પણ કરવાના છે. વંદે કલોલ ખાતે યોજાયેલી પહેલી જાહેર સભામાં પ્રજાહિત માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાંસદ અમિત શાહના અને તેમની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મત આપી વિકાસની સફરમાં સહભાગી થવા આહવાન કર્યું હતું. આપણા ગુજરાતના લોકમાન્ય નેતા શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, શ્રી અમિતભાઈ સાહેબ અને શ્રી અને એમને બધાઓને મુખ્યમંત્રી અમને જે જવાબદારી સોંપી છે વોર્ડ નંબર 7માંથી મને સિલેક્ટ કરી છે એની હું પૂરી નિષ્ઠાથી અને પૂર્વ રીતે નિભાવીશ. ભારત માતા કી જય. આજે કેન્દ્રના મંત્રી, ભારત સરકારના કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીજીના આજે આ જાહેર સભામાં ઉપસ્થિત 44 અમારા ઉમેદવારો અને ગ્રામના નાગરિકો, તાલુકાના નાગરિકો એમને સુંદર સભાનું વ્યક્તિત્વ આપ્યું અને આના મેસેજ એક એક મતદાર સુધી જશે અને ઉત્સાહભેર ભારતીય જનતા પાર્ટીની વિજય થશે એવી અપેક્ષા આશા રાખું છું. ભારત માતા કી જય. અવકાશ બારોટ અને ગુજરાત ન્યૂઝ, ગાંધીનગર.